वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठु तरंग 32मो भगवान श्रीहरि मूली नगर में पधारिया छे। सुंदर चरित्रों एनु आपणे रसपान आ तरंग में करीशु। भोगवती वहे पूरहि हरि सहज उतराय पूर्वासी सो देख के आश्चर्य पाए ताय। भोगवते वहे पूरहे भोगवती वहे पूरहे हरि सहज उतराय पूर्वासी सो देख के आश्चर्य पाए ताय। भोगाओ नदी मा पूर आव्यो हतो तेथी तेनो घणो मोटो जल प्रवाह वहेतो हतो। घोड़ा पूर हतु, हाथी के घोड़ा पड़े ने तो पण तणाई जाए आवी गांडी तूर भोगावो नदी वहती हती। परंतु श्री हरि ते प्रवाह ने सहज रीते उतरी गया ते जोईने नगरजनों ने घणो आश्चर्य थयु। पुरुषोत्तम नारायण तो ऐश्वर्यनी मूर्ति छे, अचरजकारी छे। आ मूर्ति सौथी न्यारी अचरजकारी छे, आ मूर्ति सौथी नोखी अचरजकारी छे। आ मूर्ति नहीं अन्य जेवी अचरजकारी छे, हरि धरी न धरसे एवी अचरजकारी छे। भगवान ऐश्वर्यनी मूर्ति छे। दादा निष्कुळानंद स्वामीए हरिस्मृति ग्रंथ लख्यो, आपणे बधा पाठ करीए छीए, हमणां सुधी करता हता चातुर्मासमां। स्वामी भूधर भाळिया छे, द्रगे दीठा छे, जीवन जाणू छू लखता 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 छेल्लू प्रकरण स्वामीनु, छेल्लू प्रकरण। स्वामीने थयुं केटलू लखूं केटलू लखूं, અને છેલ્લું પ્રકરણ સ્વામી લખ્યું અચરજકારી છે। કેવી છે મૂર્તિ? મૂર્તિ તો અચરજકારી, લખતા લખતા સ્વામી પાછા ક્યાં ડૂબી ગયા? એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, વાત હતી મૂર્તિની, અને સ્વામી ક્યાં આવી ગયા? એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિ માય અચરજકારી છે। અરે પર્વતભાઈની વાત ક્યાં કરો, પેલા ડોસાભાઈ મુસલમાનની વાત સ્વામી લખી, ભાદરાના રત્નાભાઈની વાત, રત્નાભાઈની વાત લખી, કેટલા સંતો ભક્તોની। ભગવાન અચરજકારી છે, અને ભગવાનને જેણે ધાર્યા છે ને એવા સંત અને ભક્ત એ પણ અચરજકારી છે। હમણાંની ઘટના દાદા, આપણા રૂવાડા ખડા કરી દીધા, હૃદયના ધબકારા બંધ થઈ જાય। મેકરના ભક્તો આવે, અડધી રાત્રે આવું મોટું એક્સિડન્ટ થાય, અને તેમ છતાં કોઈનો વાળ પણ વાકો ન થાય, આ પરચો નહીં તો શું દાદા?
આ મહારાજનું પ્રગટપણું નહીં તો શું? પિયુડા મહારાજનો પ્રતાપ ક્યાં શોધવા જશું? પૂજ્યપાદ ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ છે બરાબર, એનું ઐશ્વર્ય ક્યાં શોધવા જશું? આ જ ઐશ્વર્ય મહારાજ અને મોટા પુરુષ કાળ કર્મ અને માયાની ગતિને રોકી શકે છે. કાળનું બંધન, કર્મનું બંધન અને માયાનું બંધન, આ ત્રણે ત્રણ બંધનમાં આખી દુનિયા બંધાયેલી છે. કાળ આવે ત્યારે કોઈ રોકી નથી શકતું. એ હસો ગામમાં શેમમાં કે ખુશેમાં, તમે ગમે ત્યાં હસો, જીસ દેશ મે જીસ વેશ મે રહો, ગમે ત્યાં હસો, ગમે તે તમે હસો, સાધુ હસો કે સંસારી હસો, એમ એ તકપાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા કર્નલ કપ્તાન હો, જંત્રલ જુવાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા, કેવું લખ્યું દાદા? કવિત્વ શાસ્ત્રનો આદિ આચાર્ય જેને કહેવાય પિંગલ મુનિ, એની કવિતા છે. એમે તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા કર્નલ કપ્તાન હો, જંત્રલ જુવાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા, એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા બોતેર હો, વાકિફ કુરાન કા, દિલ કા દરિયા હો, સુખદ સ્વભાવ હો, પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. કવિ પિંગળ કહે છે આટલો પ્રતિભાશાળી માણસ હોય. કેવું લખ્યું? એમ એ તક પાસ હો. એ જમાનામાં બહુ જૂની વાત, માસ્ટર ડિગ્રી સુધી પહોંચવું એટલે બાકી તો દસે બસ, દસ એટલે બસ. જૂના સમયમાં કહેતા મેટ્રિક પાસ, એમ એ તક પાસ હો, સપ ઉત્તમ અભ્યાસ હો, બાકી રહ્યું કઈ? સપૂત ખાનદાન કા કર્નલ કપ્તાન હો, મોટો કેપ્ટન હોય, મોટો કર્નલ હોય, એક આદેશ આપે ને દેશના નકશાઓ બદલી નાખે, આટલી તાકાત હોય એનામાં. હજારો લાખો માણસ એના એક ઇશારે ધૂળ ચાટતા થઈ જાય, આવું ઐશ્વર્ય હોય. કર્નલ કપ્તાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા. આકાશમાંથી વાવાઝોડું આવે ને દાદા, એના કરતા ખતરનાક આ માણસની તાકાત હોય, તુફાનની સાથે બાહો ભરી શકે આટલું હોય. એસા ઇજનેર હો, માપગીરી મેર હો, એની બુદ્ધિ કેવી હોય, એન્જિનિયરિંગ માઇન્ડ કેવું હોય, કે એકવાર મેરુ પર્વતનું માપ લેવાનું હોય ને તો લઈ નાખે. એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા બોતેર હો. આમ તો કળા કેટલી છે? 64 કળા, પણ આનામાં કેટલી હોય બોલો? આવો દોડડાયો હોય. કલા બોતેર હો, વાકિફ કુરાન કા, કોઈ શાસ્ત્ર એવું ન હોય જેને જાણતો ન હોય. દિલ કા દરિયાવ હો, સુખદ સ્વભાવ હો, આટલું બધું હોવા છતાં પણ પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. તો પણ પોતાનો પ્રાણ આવ્યો હોય ને એને રોકી શકતો નથી. પણ આપણે જોઈએ છીએ મહારાજ અને મોટા પુરુષો, આપણા મુખાછણવાળા ભરતભાઈ માનસરોવરની યાત્રાએ જાય, રસ્તામાં 15-20 હજાર ફૂટની ઊંચાઈએ ઓક્સિજન ઓછો થઈ ગયો, હોસ્પિટલમાં એડમિટ કરવાના થાય, ત્યાં તો સેકન્ડની અંદર માણસનું જીવન જોખમમાં મુકાઈ જાય. તાત્કાલિક ડોક્ટરોએ કહ્યું કે તાત્કાલિક પ્લેનમાં બેસાડી અને નીચે મોકલી દો, બાકી જીવવાની આશા ન રાખતા. ભરતભાઈને મનમાં વસવસો, આટલે સુધી આવ્યા, ગુરુજી સંતો સાથે યાત્રા અધૂરી રહી જશે તો? ગુરુજી એમ કાંડું ઝાલે, ભરતભાઈ શું ઈચ્છા છે? કાંડું ઝાલીને કે શું ઈચ્છા છે? ભરતભાઈ કંઈ બોલી ન શક્યા. ગુરુજી જાણી ગયા મનમાં દુઃખ થઈ રહ્યું છે કે ઉપર તો જવું છે પણ હવે મારી પાસે શક્તિ રહી નથી. ગુરુજીએ કહ્યું, ભગત આવું છે ને માનસરોવર, ચાલો, તમારા નાડી પ્રાણ મારા હાથમાં છે. કોણ બોલી શકે? એક એવા મોટા પુરુષ હોય. તમને માનસરોવરમાં લઈ ડૂબકી મરાવવાની અને પાછા અમેરિકા સુધી પહોંચાડવાના જવાબદારી મારી.
અને પહોંચાડી દીધા કહેવા એ માંગુ છું। મહારાજ અને મોટા પુરુષ જ્યાં છે ને ત્યાં ઐશ્વર્ય ઓટોમેટિક ઘટે છે। જેની દિવ્ય દ્રષ્ટિ છે, જેની આંખોમાં મહિમા છે, એને આવા દિવ્ય દર્શન રોજ થતા હોય, ક્યારેક નહીં। આપણે આંખ બંધ કરીને વિચાર કરીએ ને તો આપણે સવારે જાગીએ ત્યાંથી સુવા જઈએ ને ત્યાં સુધીમાં મહારાજે કરોડો ઘટનાઓ એવી ઘટાવી છે કે જેમાં એનું પ્રગટપણું દેખાય છે, પણ આપણે એ નથી વિચારી શકતા। એટલા માટે આપણો અહંકાર અને આપણી આસક્તિ આ એટલા બધા આપણી ઉપર હાવી બની ગયા છે કે ભગવાનનું પ્રગટપણું આપણને અનુભવવા દેતા નથી। માણસ જાગે છે એ ભગવાનની લીલા નથી દાદા? બાકી ઘણા માણસ સુઈ જાય પછી નથી જાગતા, સાંભળ્યા છે ને દાખલા? કેટલા માણસ સૂતા તે સૂતા, પરમેનન્ટ સૂતા, બોલો। આપણે જાગીએ છીએ એ ઠાકોરજીની કૃપા નથી, આપણે ચાલી શકીએ છીએ ભગવાનની કૃપા નથી, આ કથા કરી શકીએ છીએ સાંભળી શક્યા ભગવાનની કૃપા નથી, આ પરચો નથી। શ્રીજી મહારાજ સહજ ભોગાવો નદીમાં આવેલું પૂર ઉતરી ગયા। નગરજનોને આશ્ચર્ય થયું, મૂળી ગામની પશ્ચિમ તરફ ભોગાવો નદી છે, નદીની પૂર્વ તરફના તટ ઉપર ગામ છે, તેની અદ્ભુત શોભા કહી શકાતી નથી। પૂરની ચારે બાજુએ જુદી જુદી જાતના વૃક્ષો હતા, તેના ઉપર બેઠેલા મોર, કોયલ અને પોપટ વગેરે અનંત પંખીઓ પોતાની જાતિનો શબ્દ કરીને કોલાહલ કરી રહ્યા હતા। ત્યાં શ્રીહરિએ એક સુંદર વાવ દેખી, તે વાવની પાસે આવ્યા, તેને સફળ કરવા માટે અલર્ક વાવનું પાણી પીધું। શ્રીહરિની સાથે જે સંતો, વર્ણિયો અને દરબારો હતા તે સૌએ તે વાવનું પાણી પીધું। લો, અડાલજની વાવમાં મહારાજ પધાર્યા, સ્નાન કરીને બહાર નીકળ્યા, કપડાં બદલતા હશે, શરીર કોરા કરતા હશે, એમાં એક શિલાલેખ જોયો સામે, મહારાજ શિલાલેખ વચાવ્યો। વાવને બનાવનારા મહારાણીએ શિલાલેખ લખાવેલો કે આ પુણ્ય કર્મ, આટલી મોટી વાવ હું એટલા માટે બનાવું છું, ન યશ માટે, ન પ્રતિષ્ઠા માટે, માન મોટાઈ માટે, ન ધનમ, ન જનમ, ન સુંદરીમ કવિતામ વા જગદેશ કામયે, મમ જન્મની જન્મની સ્વરે ભવતાદ ભક્તિ રહે તુ કિત્વયી। આપણા મોટા મોટા આચાર્યો, ચૈતન્ય મહાપ્રભુએ, મોટા મોટા આચાર્યોએ જે માગણી કરી છે, એક મહારાણી જેનું જીવન જોખમમાં હતું, જેણે જળ સમાધિ લીધી, આત્મહત્યા કરી લીધી, પાછળથી કથા બહુ લાંબી છે, મરતા પહેલા એણે એક કામ એવું કર્યું, પૃથ્વી ઉપર જળ વિના માણસો તડફડતા હતા ત્યારે વાવ બનાવી। કેટલા માણસો વાવમાં આવશે, પશુઓ, પંખીઓ, માણસો, સાધુઓ, સંતો, રાજા, મહારાજા, એક મોટો શિલાલેખ લખ્યો। આ કાર્ય મેં એટલા માટે કર્યું છે, આમાં ભગવાન કે કોઈ મોટા પુરુષ આવી જ્યારે સ્નાન કરશે, આ જળનું પાન કરશે, ત્યારે હું એમ માનીશ કે મારું કરેલું આ કાર્ય સફળ થયું અને મારું જીવન ધન્ય બની ગયું। શિલાલેખ વાંચ્યો મહારાજે, મહારાજની આંખો ભીની થઈ ગઈ, અંતર્યામી છે ને, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિતકી ચોરી, જીવ પ્રાણી માત્રના હૃદયની વાતોને જાણનારા જગદીશ્વર ભગવાનને એમ થયું કે વાવ બનાવનારા મહારાણીનું હૃદય કેટલું નિર્મળ છે। સંતો ભક્તોને ફરી આજ્ઞા કરી, સંતો આપણે ફરીવાર સ્નાન કરવાનું છે, સંકલ્પ કરવાનો છે, આ વાવ બનાવનાર મહારાણી એનું સારું થાય નહીં, એનું આત્યંતિક કલ્યાણ થાય એવો સંકલ્પ કરો। બધાએ સ્નાન કર્યું, સંકલ્પ કર્યો, દાદા એ જ રૂડાદે મહારાણી ધર્મજમાં જન્મ્યા હતા, ધર્મજમાં જન્મ્યા હતા, એમના લગ્ન ધરમપુર વાંસદા પાસે થયા હતા, બરાબર, અને એમનું કુશળ કુંવરબા નામ હતું। એમને પછી ભગવાન સ્વામિનારાયણના સાધુનો યોગ થયો, પૂર્વનો મુક્ત આત્મા હતો,
જાગી ગયો. પછી એ બાને મહારાજનો યોગ થયો, એક જ વાર મહારાજના દર્શન થયા. 15 દિવસ મહારાજને અખંડ રાખી મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારી લીધી. આ બાજુ શ્રીજી મહારાજ છૂટા પડે અને આ બાજુ એના આત્મા શરીરમાંથી આત્મા છૂટો પડી ગયો. શ્રીજી મહારાજને એક જ વાર મળેલા કુશળ કુંવરબાઈ આ સત્સંગના અમર પાત્ર બની ગયા. સંતો ભક્તોની જીભ ઉપર એમનું નામ અખંડિત બની ગયું. જીવબાને લાડુબા જેવું મોટું સ્થાન અક્ષરધામમાં આ સત્સંગમાં સંતો ભક્તોમાં કુશળ કુંવરબાને મળી ગયું. કેવી સરસ! શ્રીજી મહારાજે જો આવું કામ કર્યું, વાવમાંથી પાણી પીધું, જળને સફળ કર્યું, ત્યારે એક સુંદર ઘટના ઘટી. તે સમયે ભોગાવો નદી પોતે નારીનું રૂપ ધારણ કરીને શ્રીહરિની પાસે આવી. નદી નારી બનીને નારાયણની પાસે આવી. બોલો દાદા, આપણે ત્યાં તો ખબર છે પૃથ્વીના જળના તેજના બધાના અધિષ્ઠાતા દેવો છે. આપણું ભારતીય દર્શન, ભારતીય સંસ્કૃતિ એટલા માટે મહાન છે કે દુનિયાને હવે સમજાઈ રહ્યું છે કે વાતાવરણને સાચવવું જોઈએ, વૃક્ષોને સાચવા જોઈએ. પણ આપણે ત્યાં તો વર્ષો પહેલા છોડમાં રણછોડ આ ભાવના હતી. જેટલા કંકળ એટલા શંકર આ ભાવના આપણે ત્યાં વર્ષો સુધી હતી. આપણે એ ભાવનાને ભૂલી ગયા. આપણે પૃથ્વીનો અનાદર કર્યો, જળ તત્વનો અનાદર કર્યો, તેજ તત્વ વાયુ તત્વ બધા તત્વોનો અનાદર કર્યો. પરિણામ શું આવ્યું? સોનાની ચીડિયા ગણાતો ભારત દેશ આજે ભિખારી બની ગયો છે. આ તો સારું છે, સરકાર સારી છે, બરાબર. અત્યારના નેતા એવા ધર્મનિષ્ઠ મળ્યા છે દેશને, એટલે દેશ પાછો જાગૃત થયો છે, સમૃદ્ધ બન્યો છે, સુખી બન્યો છે, સુરક્ષિત બન્યો છે. બાકી એક સમય આજથી 20 વર્ષ પહેલા અમે નાના હતા ને જોયેલું દાદા, વડોદરા વાડી મંદિર ચાલીને જતા ને વડોદરામાં ભણતા, કેવી દુર્દશા હતી. મહિનામાં એકાદ બે વાર સ્ટેબિંગ થયું હોય, કર્ફ્યુ લાગી ગયો હોય, રોડ બધા બંધ થઈ ગયા હોય, નિર્દોષ માણસોની હત્યાઓ થઈ હોય, નારીના અપહરણની તો વાત જ ન થઈ શકે. આજે 15 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યુ નથી આવી શકતું, વિચારો તમે. કોઈ એવી નારી ઉપર અત્યાચારની દુર્ઘટના મોટી ઘટતી નથી, તેમ છતાં સમાજ એની અપેક્ષાઓ એવી છે ને ભયંકર. ઘણી વાર કહું છું, ગુરુજીનું આ સૂત્ર મને એટલું બધું ગમે, ગમે એવો ડાયો માણસ હોય પણ સ્વાર્થ જાગે ને ત્યારે એનું જ્ઞાન, એનું ડાપણ એ ઢકાઈ જાય છે. કેવી રીતે? આકાશમાં જ્યારે વાદળા છવાય ને ત્યાં સૂર્યને ઢાંકી દે છે. આખી પૃથ્વીને પ્રકાશિત કરનારા સૂર્યને વાદળ ઢાંકી દે છે. એવી રીતે સ્વાર્થ જાગે ને ત્યારે ગમે એટલું જ્ઞાન અને ડાપણ હોય ને ઢંકાઈ જાય છે. આપણે બચીએ સ્વાર્થથી. સ્વાર્થ આવે ત્યારે પરિવાર ખલાસ થઈ જાય, સમાજ ખલાસ થઈ જાય, દેશ પણ ખલાસ થઈ જાય. નદી નારીનું રૂપ લઈને નારાયણ ભગવાન પાસે પધારે છે. વિવિધ પ્રકારનો પૂજાપો સાથે લાવી હતી. તેનાથી સોનાના બધા થાળ ભર્યા હતા, કેસરથી યુક્ત ચંદનના કટોરા ભર્યા હતા, જાત જાતના ફૂલહાર પણ લાવી હતી. ભોગાવો નદીએ વાવ પાસે આવી શ્રીહરિની પ્રાર્થના કરી. શ્રીહરિ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા, વાવને કાંઠે આવીને બેઠા. ત્યારે નારીના રૂપમાં રહેલી એ ભોગાવો નદીએ શ્રીહરિની પૂજા કરી. હાથમાં કેસરી ચંદન લઈને શ્રીહરિના કપાળમાં ચર્ચ્યું, તેના મધ્યમાં કુમકુમનો ચાંદલો કર્યો, જાત જાતના ફૂલોના હાર બનાવ્યા, શ્રીહરિની છાતી ઉપર પહેરાવ્યા, ભુજા ઉપર બાજુબંધ બાંધ્યા, મસ્તક ઉપર તોરા ધરાવ્યા અને કાન ઉપર ગુચ્છ ખોસ્યા. પછી પ્રાર્થના કરતા તેણે શ્રીહરિને કહ્યું, હે મહારાજ, આપે મારામાં ઘણીવાર સ્નાન કર્યું છે, તેનાથી હું કૃતાર્થ બની છું, અત્યંત પવિત્ર થઈ છું. આપના યોગ વિના હું ઘણી દુઃખી હતી. ઉન્મત્ત ગંગાના ભાગ્યને ધન્યવાદ છે, કારણ કે તેને આપનો યોગ સદા રહે છે. મારું તે
દુર્ભાગ્ય છે, તેના જેટલો મને આપનો યોગ નથી મળ્યો. હે પ્રભુ, જેને એક વાર પણ આપનો યોગ થયો હોય તેને કાળ કે કર્મ કોઈ બાધ કરી શકતા નથી. જેને એક વાર પણ આપનો યોગ થયો હોય તો તેને કાળ કે કર્મ કોઈ બાધ કરી શકતા નથી. આપના પ્રતાપથી તે વ્યક્તિ કાળના માથા ઉપર પગ દઈને આપના ધામમાં ચાલ્યો જાય છે. એક વાર પણ દાદા યોગ થાય, શું થાય? આ યોગ શબ્દ છે ને સમજવા જેવો છે, હૃદયથી જોડાણ થાય. હે મહારાજ, હું તમારો છું. જેવો તેવો તો એ પુત્ર તમારો, એ અણ સમજુ અહંકાર રે, એ પેટ પડ્યો તે અવશ્ય પાળવો, હે વાલમ જુઓ વે ચારી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. પ્રભુ, તમારું નામ છે અધમ ઉદ્ધારણ, મારા જેવો અધમ ક્યાં મળશે? મારો ઉદ્ધાર કરી નાખો મહારાજ, તમારું નામ સાર્થક કરો. ક્યારેક ક્યારેક એમ લાગે દાદા કે આપણી પરંપરાઓ અતિ દિવ્ય છે, એટલી દિવ્ય આપણી પરંપરાઓ, પ્રાર્થના, સ્તુતિ, કીર્તનો. મને કરી ભગતે વાત કરી, ગઈકાલે શ્રીજી સ્વામી કીર્તન ગાતા હતા, એ કીર્તન બાબતમાં આંખોમાં જળજળી આવી ગયા એમને. સ્વામી કેવા પદો ગાયા, એ પદોમાં નંદ સંતોના કેવા શબ્દો હતા. પણ ઘણીવાર આપણે કીર્તન ભક્તિ હોય, પ્રાર્થના હોય, આપણે આરતી ચાલતી હોય, બરાબર, હવે આરતીમાં આપણે નિર્વિકલ્પ ઉત્તમ અતિ ગાઈએ છીએ. આપણે જો એ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ આ પદ એકાગ્ર મન કરીને ગાઈએ ને, તો આખું વચનામૃત અને આખી શિક્ષાપત્રી આ બંને વાંચ્યાનું ફળ મળે દાદા. આપણા સંતો કહી ગયા, હું ઘણીવાર કથામાં વાત કરું છું, આજ્ઞા અને ઉપાસના અક્ષરધામમાં જવાની બે પાંખ. આજ્ઞા એટલે શું? શિક્ષાપત્રી. ઉપાસના એટલે શું? વચનામૃત. પ્રેમાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની પ્રેરણાથી સુરતમાં આ નિર્વિકલ્પ ઉત્તમ અતિ આ પદની રચના કરી, મહારાજ પાસે ગાયું. શ્રીજી મહારાજ એટલા રાજી, અનહદ રાજી થઈ ગયા, અનહદ. બીજી વાર ગૌરાવ્યું, ત્રીજી વાર ગૌરાવ્યું. અને સાંભળજો, શ્રીજી મહારાજની હાજરીમાં જ સંપ્રદાયમાં ગવાતું પદ થયું હોય ને સૌથી પહેલામાં પહેલું પદ, તો એક છે આરતી અને ત્યાર પછીનું બીજું પદ છે આ નિર્વિકલ્પ ઉત્તમ અતિ. શ્રીજી મહારાજની હાજરીથી જ આ સંપ્રદાયની જે પ્રાર્થનાનો શરૂઆત થયો હોય, તો પહેલું પદ છે આરતી અને બીજું પદ છે આ નિર્વિકલ્પ ઉત્તમ અતિ. રામકૃષ્ણ ગોવિંદ જે આપણે ગાઈએ છીએ એ રામાનંદ સ્વામીથી ગવાતું હતું, એટલે જૂનું પદ મહારાજે પરંપરા ચાલુ રાખી. બીજા જે સ્તુતિના પદો છે ગોપાળાનંદ સ્વામીએ પાછળથી ઉમેર્યા, એટલા માટે આપણે આરતી પ્રાર્થનામાં જોડાયા પદો. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘન શ્યામ, મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ. કેવું આ પદ! આ પદ ઉપર સંસ્કૃતના હિન્દીના એટલા બધા શ્લોકો સાહિત્યો રચાયા છે, પણ શું થઈ ગયું? આપણે ગાય એકદમ, તમે ત્રણે ત્રણ બોલ્યા, બોલો, હોશિયાર છો, સોમાંથી ગાય નાખીએ છીએ લગભગ. કેવી પ્રાર્થના! આને યોગ કહેવાય. આત્માનું જોડાણ થાય ને એને યોગ કહેવાય. જીવ પરમાત્મામય બની જાય ને એને યોગ કહેવાય. પોતાની જાતને ભૂલી જાય ને એને યોગ કહેવાય. તદ્દન સામાન્ય ભાષામાં સમજાવું ને, એક પુરુષ કરોડોપતિ હોય, રોડ ઉપર કોઈ સ્ત્રી ગરીબ હોય, એના ઉપર એનું મન પડી જાય,
એક કરોડોપતિ છે ને એક ગરીબ છે, ભિખારણ છે સ્ત્રી, પણ બંનેનું મન માની ગયું, લગ્ન થઈ ગયા દાદા. તો લગ્ન થતાની સાથે એક જ દિવસમાં એક જ મિનિટમાં એ સ્ત્રી પણ કરોડપતિ બની જાય કે નહીં બોલો? બની જાય કે નહીં? બની ગઈ. કદાચ ધારો કે પેલો પુરુષ મરી ગયો, અચાનક કોઈ કારણસર મરી ગયો, તો એની જેટલી મિલકત સંપત્તિ એનો સીધો અધિકાર કોને મળે? સ્ત્રીને મળે. લોકશાસ્ત્ર પણ એવું કહે છે, સમાજમાં પણ આ વ્યવસ્થા આવી જ છે. આને યોગ કહેવાય. પરમાત્મા સાથે સ્ત્રીને એમ છે કે મારે પુરુષને સોંપાઈ જવું છે, પુરુષને એમ છે કે મારે સ્ત્રીને સોંપાઈ જવું છે, એમ આપણે જ્યારે આત્મસમર્પણ કરીએ, શરણાગતિ કરીએ, હે મહારાજ હું તમારો છું, જેવો છું તેવો પણ તમારો છું, આને યોગ કહેવાય. હમણાં કોઈએ બહુ સરસ મેસેજ લખ્યો છે, ઘરની બહાર નીકળીએ એકવાર મહારાજને કહીએ, મહારાજ મારી સાથે ચાલો, ગમે ત્યાં જઈએ, જોબે જોબ ઉપર, સ્ટોરમાં, મોલમાં ખરીદી કરવા, બધું કરીને પાછા ઘરમાં આવીએ એટલે ફરીવાર મહારાજને દર્શન કરી પ્રાર્થના કરીએ, મહારાજ થેન્ક યુ, હું આટલે દૂર સુદૂર ગયો, આપે કૃપા કરી મને પાછો ઘર સુધી પહોંચાડી દીધો. સવારે જાગીએ મહારાજને યાદ કરીએ, હે પ્રભુ તમે મને જગાડ્યો. સાંજે સુવા જઈએ ફરીવાર મહારાજને પ્રાર્થના કરીએ, પૂજ્યપાદ ગુરુજી રોજ આ પ્રાર્થના કરે સાંજે સુવા જાય, હે મહારાજ થેન્ક યુ, મારો દિવસ આજે આટલો સરસ પસાર થઈ ગયો. હે કરુણાનિધિ તમારી કરુણાની ચાદર અમને ઓઢાડો. હે પ્રભુ આપ પોઢો, કેવી સરસ આ જોડાણ છે, આનું નામ યોગ છે. તુમ્હારો નહીં જ્ઞાન જેહિ એ સહે જીવ અપાર, સો મેરે મે નાત તેહે કે સો તેહિ ઉદ્ધાર. તુમ્હારો નહીં જ્ઞાન જેહે એ સે જીવ અપાર. હે પ્રભુ જેને આપના સ્વરૂપનું જ્ઞાન નથી એવા અપાર જીવ છે, અસંખ્ય જીવો છે, અને કદાચ એવા જીવો મારામાં આવીને સ્નાન કરે તો શું તેમનો ઉદ્ધાર થશે? નહીં થાય. પરમાત્માના જ્ઞાન વિના, નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુ તેર્જુન. હે અર્જુન, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જ્યારે જીવને થાય ને ત્યારે તમામ એના કર્મોનો નાશ થઈ જાય છે. જ્ઞાન એ અગ્નિ છે. વચનામૃતમાં મહારાજ કહે, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન અને ભગવાનનું સ્વરૂપ જ્ઞાન આ બે મોક્ષનું અસાધારણ કારણ છે. કયા બે જ્ઞાન? મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. મહાત્મ જ્ઞાનના જ પ્રકાર છે ભક્તિ, પ્રેમ, સેવા વગેરે, અને સ્વરૂપ જ્ઞાનના જ પ્રકાર છે કથા કરવી, સાંભળવી, સમજવી, આ બધા. ત્યારે ભોગાવો નદીને શ્રીહરિએ કહ્યું, જે નદીને કિનારે દેવોનો નિવાસ હોય તે નદીના કિનારે તે દેવોનો પ્રબળ પ્રતાપ હોય છે. દેવો અનંત અને અપાર છે. દેવ હે અનંત અપાર, કિનતન આવત પાર તે હે, જીતનો જે હે અધિકાર, શ્રી કૃષ્ણ પ્રતાપ સો દેત તે હે. દેવો અનંત છે, અપાર છે, ગણવાથી પણ પાર ના આવે એટલા બધા છે, પણ જેનો જેટલો અધિકાર તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન તેને પ્રતાપ આપે છે. એનો મતલબ શું થયું? તમારી પાસે ને મારી પાસે જે છે બધું ભગવાનનું આપેલું છે, અને દેવતાઓ પાસે પણ જે કંઈ છે એ બધું ભગવાનનું આપેલું છે. આકાશમાં સૂર્યમાં પ્રકાશ છે, ચંદ્રમાં શીતળતા છે, કોની આપેલી છે? પુરુષોત્તમ નારાયણની આપેલી છે. વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે આ સૂર્યનારાયણ, ચંદ્ર, એને વિશે જે કંઈ તેજ દેખાય છે એણે પણ કોઈક જન્મને વિશે પરમાત્માની ઉપાસના કરી છે, એના પ્રતાપે આ સ્થાનને પામ્યા છે. પંચાળનું પહેલું જે કંઈ આ જગતમાં સુખ છે
એ પરમાત્માની મૂર્તિના સંબંધે કરીને જ છે. પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી યજ્ઞેશ ભગતને ત્યાં ઘરનું ઓપનિંગ કર્યું તે દિવસે સભામાં, કે ચોર હોય ને ચોર એ ચોરી કરવા જાય ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને જાય. શું પ્રાર્થના કરે? હે ઠાકોરજી, આજે મારી જોડે. ચોર ચોરી કરવા જાય ત્યારે પણ પ્રાર્થના કરીને જાય છે. એ પણ એવું ઈચ્છતો હોય કે હું સફળ થાવ તો પ્રભુ આમાંથી તમારો થોડો ભાગ કાઢીશ. આ દુનિયામાં જે કંઈ સુખ છે ને જે કંઈ, પંચાળાનું વચનામૃત પહેલું ભગવાનના મૂર્તિના સંબંધે કરીને જ છે, તે વિના સુખ નથી. ટૂંકું ગણિત છે, શ્રીજી મહારાજનું આપેલું ગણિત છે, જો સાંભળો. જી કૃષ્ણ મેં જીતનો હે તીતનો પ્રતાપ સો આત તે હે, કૃષ્ણ કો જી હાનિ કે તાકો વારન પાર રહત, એ તાકો વારન પાર રહત. કૃષ્ણ મેં જીતનો હે તીતનો પ્રતાપ સો આત તે હે. એ બધા દેવો છે ને, તે દેવોને ભગવાન શ્રી કૃષ્ણમાં જેટલું હેત થાય છે એટલો પ્રતાપ ઐશ્વર્ય ભગવાન તેને આપે છે. અને જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું નિવાસ સ્થાન હોય ત્યાંના પ્રતાપનો તો કોઈ પાર જ નથી, કારણ કે ત્યાં તો ભગવાન પ્રગટ રહ્યા છે. મેરી પૂજા કરી તે હી કરી કે, હવે ભગવાન કહે છે, ભોગાવો નદીને આ બધી વાત કરે છે ને, મેરી પૂજા કરી તે હી કરી કે, તેરે પાપ ગયે સબ બલી કે, તેરે પાપ ગયે સબ બલી કે, અબ ધ્યાન કરના નિત્ય મેરો, અબ ધ્યાન કરના નિત્ય મેરો, તે કર કરહી કૃષ્ણ કાજ તેરો. ભોગવતી નદી નારીના રૂપમાં ભગવાનની પૂજા કરી, પ્રાર્થના કરી, ઊભી છે સામે, એને કહે છે તે મારી પૂજા કરી, તેનાથી તારા બધા પાપ બળી ગયા, હવે મારું ધ્યાન કરજે, તેનાથી શ્રી કૃષ્ણ ભગવાન તારું કાર્ય કરશે, તારા મનમાં જેવી ઈચ્છા હશે તેને શ્રી કૃષ્ણ ભગવાન પૂર્ણ કરશે. ઉન્મત્ત ગંગાની જેમ તું તપ કર, તારે કિનારે આવીને શ્રી કૃષ્ણ ભગવાન જરૂર નિવાસ કરશે. તને તીર્થત્વ આપશે, તારામાં આવીને મોટા સંતોને ભક્તો નિત્ય સ્નાન કરશે, શ્રી કૃષ્ણ ભગવાનને લીધે તારો અપાર યશ થશે. અમે મનમાં આવો નિર્ધાર કર્યો છે, હું તારા માટે જ આજે આ સ્થાનમાં આવ્યો છું. આ દેશ ઘણો વધારે પડતો દુરાચારી છે, અહીંયા જાજા લોકો પાપ કરનારા છે, જેટલા દુરાચારી માણસો તારા જળમાં નાહ્યા છે અને તારું પાણી પીધું છે તે બધા જીવો અત્યારે કંટાળ એટલે હાથોલિયા થોર અને બાવળના દેહ ધારણ કરીને ઊભા છે. નદી કિનારે થોર દેખાય ને, બાવળ દેખાય ને, આ કોણ છે? બધા પાપી જીવો. તે બધાને પણ હું જોવા આવ્યો છું. તારું તપ જોઈને દયાળુ શ્રી કૃષ્ણ ભગવાન તત્કાળ અહીં આવીને નિવાસ કરશે. તપ કર્યા સિવાય ભગવાન કૃષ્ણ પ્રસન્ન થતા નથી. તપ કર્યા સિવાય ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થતા નથી. તો દાદા, આપણે તો કાલથી ચાંદ્રને ચાલુ કરી દેવું પડે, સાચી વાત ને? હવે સાંભળો, એક સરસ વાત આવે છે. આવી વાત કદાચ તમે નહીં સાંભળી હોય. કેવી સરસ વાત, જુઓ. તપ એટલે શું? સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમ કહ્યું, વિહિત ભોગ સંકોચ તપ. દાદા, ત્યાગમાં અને તપમાં ફેર સાંભળો. જે વસ્તુ ખાવાની ના પાડી છે શાસ્ત્રમાં,
એ વસ્તુને છોડી દેવી એને ત્યાગ કહેવાય. બરાબર, ઘણી બધી વસ્તુ તમે જાણો છો, પણ જે વસ્તુ ખાવાની છૂટ આપી છે શાસ્ત્રોએ, એ વસ્તુનો ત્યાગ કરો એને તપ કહેવાય. એકાદશીના દિવસે શાસ્ત્રોએ ફરાળ કરવાની છૂટ આપી, પણ તમે ફરાળ કરવાનો ત્યાગ કરી દીધો તો શું કહેવાય એને? એ તપ કહેવાય. પાણી પી શકાય, પણ પાણીનો પણ ત્યાગ કર્યો તો શું કહેવાય? તપ કહેવાય. સમજો ને તમે, આ ગોપાળાનંદ સ્વામી વ્યાખ્યા કરી, પણ શ્રીજી મહારાજ એક સરસ અહીંયા વાત કરે છે. સત્સંગ કે નિયમ હે જેતા સર્વોપરિ સો તપ હે તેતા. સત્સંગ કે નિયમ હે જેતા સર્વોપરિ સો તપ હે તેતા. યું કહી હરિ તેહિ નિયમ ધરાયે સ્વામી નારાયણ મંત્ર બતાયે. સ્વામી નારાયણ મંત્ર બતાયે. શ્રીજી મહારાજ એમ કહે છે, અમારા આ સત્સંગના જે નિયમો છે ને, તે પાળવા એ સર્વોપરિ તપ છે. ગોપાળાનંદ સ્વામીએ પણ કહ્યું, આ સત્સંગના નિયમમાં રહેવું ને એ જ મોટું તપ છે. બહેનો બહેનોના નિયમ પાળે, પુરુષો પુરુષોના નિયમ પાળે, ત્યાગી ત્યાગીના નિયમ પાળે, મોટામાં મોટું તપ આ છે. ભગવાન બુદ્ધ પાસે આવી એક માણસે પ્રશ્ન પૂછ્યો, પ્રભુ મોટામાં મોટી સાધના, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના હોય મને બતાવો. એને ઘણી વિનંતી કરી, ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું, હું શ્રેષ્ઠ સાધના તને બતાવું, સાંભળ. સુવાના સમયે સૂઈ જવું, જાગવાના સમયે જાગી જવું, જમવાના સમયે જમી લેવું, જે કામ જે સમયે કરવું જોઈએ તે કામ તે સમયે કરી લેવું, આનાથી મોટી સાધના કઈ? વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું. જે કામ જે સમયે કરવું જોઈએ ને કરી લેવું. તમે ગ્રહસ્થ છો, નોકરી કરો, બિઝનેસ કરો, પણ સાંજ થાય, આરતીનો સમય થાય, ફોન બોન બધું એક બાજુ મૂકી અડધો કલાક ભગવાનનું ભજન કરી લઈએ. આપણે વારંવાર વાત કરી, તમારા કલ્યાણ માટે તમે ભજન કરવું શ્રેષ્ઠ છે, પણ તમારા પરિવારના કલ્યાણ માટે પણ કંઈક કરવું તમારી જવાબદારી છે. ગ્રહસ્થની ફરજ છે, ગ્રહસ્થનો ધર્મ છે. તમે તમારી પત્નીના કલ્યાણ માટે ખાલી પત્નીને સારા કપડાં લાવી આપો, દીકરાને સારા ફોન લાવી આપો, એ કલ્યાણની વાત નથી. તો શું કરવું? પરિવારની સાથે બેસી અઠવાડિયામાં એકાદ વાર નાની ઘર સભા કરો. તમે તમારું કર્તવ્ય કર્મ કરો છો. ગીતાનો કર્મયોગ સમજવા જેવો છે. લોકમાન્ય તિલક, એમણે ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે. સમગ્ર ગીતાનો સાર એટલો જ છે, અનાસક્ત ભાવે મુક્ત સંગહ સમાચર. આસક્ત છોડી, ફળની ઈચ્છાનો ત્યાગ કરી અને કેવળ કર્તવ્ય કર્મ સમજી, અને જીવ જ્યારે કર્મ કરે છે ને, ત્યારે એના કર્મમાં એ કર્મ એ જ માણસનો ધર્મ છે, અને ધર્મરૂપ બનેલું જે કર્મ છે એ જીવનું કલ્યાણ કરે છે. વચનામૃતમાં પણ મહારાજે 2-3 વાર વાત કરી છે, આમયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતી ચિકિત્સિતમ. ભાગવતજીનું પ્રમાણ લઈને મહારાજ એ જ વાત કરી, કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સકૃત્સ્ન કર્મકૃત. દાદા સંસ્કૃતના શ્લોક સમજાવીને શું અદભુત લખ્યું. કર્મણ્ય કર્મયઃ પશ્યેત, કર્મ કરે છે છતાં એને કર્મનું બંધન નથી લાગતું.
કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણી ચ કર્મયઃ, એ નથી કરતો છતાં પણ એ બધું જ કરે છે. એટલે કે એ કંઈ નથી કરતો, કરવા જેટલું જ કરે છે, છતાં બધું કરે ને જેટલું ફળ મળે ને એટલું એને ફળ મળે છે. સબુદ્ધિમાન એ જ સાચો ડાયો છે. સકૃત્સ્ન કર્મકૃત, એણે જ બધું જ કરવા જેવું કરી લીધું છે. એ કૃતાર્થ છે. કૃતાર્થોસ્મિ 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 કૃતિ ભવ. કેવી સરસ મહારાજે વાત કરી. સત્સંગના નિયમમાં રહેવું ને એ સર્વોપરી તપ છે. આમ કહીને શ્રીહરિએ ભોગાવો નદીને નિયમ ધરાવ્યા, નિયમમાં રહેવા આજ્ઞા કરી અને સ્વામિનારાયણ મંત્ર એનો જપ કરવા કહ્યું. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. બધા ભક્તોને મારી હાથ જોડીને વિનંતી, આવતીકાલની એકાદશી એટલે સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્યની એકાદશી છે. ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું અનુભવવું હોય, ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું અનુભવવું હોય તો તમારે ભગવાન સાથે જોડાવા માટેનું એક જ માધ્યમ છે. કયું? નામ મિલાવે રૂપકો. દાદા મારે તમને મળવું હોય, હું ઓળખતો ન હો એટલે મને કોઈ કહે કે જાઓ ત્યાં ચશ્માવાળા છે, બરાબર ધોળો શર્ટ પહેર્યો હશે, કાળું પેન્ટ પહેર્યું હશે, એમ ઓળખાય? ગમે એટલી ઓળખાણ આપે પણ ખાલી હું ઓળખતો જ ન, મને કશી જ ખબર ન હોય, પણ મને ખાલી એટલું જ કે મંદિરમાં જઈને પૂછજો ને ભીખુ દાદા કોણ, ઘનશ્યામ દાદા કોણ, એટલું પૂછજો ને ખાલી. તો એક સેકન્ડમાં ભેગા થઈ જઈએ કે ના. નામ મિલાવે રૂપકો, નામ રૂપની ઓળખાણ કરાવે છે, નામ મહિમાની ઓળખાણ કરાવે છે, નામ નામીની ઓળખાણ કરાવે છે. નામનો એટલો મોટો મહિમા છે. હમણાં ગુરુજીએ વાત કરી હતી ને, પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્યે સ્મરવું સનેહે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. માટે બધા ભક્તો કાલે ભજન કરજો. ભોગાવો નદીને મહારાજે આજ્ઞા કરી અને કહ્યું, ખબરદાર થઈને સત્સંગના નિયમ રાખજો. શ્રીકૃષ્ણ અહીંયા નિશ્ચિત આવીને વસશે, તેમના સમાન અન્ય કોઈ દેવ સમર્થ નથી અને તેઓ સદાને માટે સર્વોપરી રહ્યા છે. આમ મહારાજ વાત કરે છે. મહારાજે હાથ ઊંચો કર્યો, હાથને જોતાની સાથે તે સમયે તત્કાળ હીરાચંદ વણિક નામના એક ભક્ત હતા, એને સમાધિ થઈ. સમાધિમાં તેમને એક ઐશ્વર્ય દેખાણું. ગામથી ઉત્તર તરફ નદીને કિનારે સોનાનો કિલ્લો દેખાયો, તેનો પશ્ચિમ તરફનો દરવાજો આકાશ સુધી ઊંચો હતો. કિલ્લાની વચ્ચે શ્રીકૃષ્ણ ભગવાનનું ત્રણ શિખરનું મંદિર જોયું. ત્રણ દરવાજા હતા. મહારાજે કહ્યું ને, તારા કિનારે ભગવાન આવીને નિવાસ કરશે. શેઠને સમાધિમાં દેખાણું. મહારાજનો એ દિવ્ય સંકલ્પ હતો અને પરિણામ શું આવ્યું? મૂળીનગરમાં મહામંદિર એની રચના થઈ. અને મૂળી મંદિરમાં રાધાકૃષ્ણ દેવ જે બિરાજમાન થયા, એ કયા દેવ? મૂળી મંદિરમાં આજે બિરાજમાન રાધાકૃષ્ણ દેવ, આ બંને મૂર્તિ લોયામાં હતી, દરબારગઢમાં હતી. શ્રીજી મહારાજે પોતે 2 મહિના સેવા કરી, સવારે જગાડતા, વસ્ત્ર અલંકાર પહેરાવતા, આરતી મહારાજ જાતે કરતા, થાળ પણ જાતે ધરાવતા. આવી રીતે મહારાજે 2 મહિના પોતે સેવા કરી. ક્યાં? લોયામાં. દરબારગઢ છે ને આજે સુરાગ બાપુનો, ત્યાં હતી એ મૂર્તિ. મહારાજે રાજી થઈને આપી, એ મૂર્તિ પછી મૂળી મંદિરમાં પધરાવી. વિચારો તમે, ભગવાનના કેવા દિવ્ય સંકલ્પ હોય છે. ત્રણ શિખર અને ત્રણ દરવાજા હતા. શિખર ઊંચે આભને અડેલા હતા, તેના ઉપરના સુવર્ણના કળશ અત્યંત પ્રકાશમાન હતા, એટલા શોભાયમાન હતા કે તેનું તેજ સૂર્ય કરતાં પણ વધારે હતું. ત્રણેય શિખર ઉપર સોનેરી 3 મોટી ધજા ફરકી રહી હતી. તેના તેજની આગળ સૂર્યનું તેજ પતંગિયા જેવું થઈ ગયું હતું. ત્રણેય મંદિરની આગળનો મંડપ ઘણો સુંદર હતો.
તેમાં રહેલા સ્તંભની શોભા તો કહી શકાતી નથી. ત્રણ મંદિરના જે મધ્ય મંદિરનો ભાગ હતો તેમાં બે મૂર્તિઓ ચતુર્ભુજ હતી. તેનાથી દક્ષિણ તરફના દ્વારમાં ત્રણ મૂર્તિ દેખાણી. તેનાથી ઉત્તર તરફના દ્વારમાં બે મૂર્તિઓના દર્શન થયા. માનો કે શિવજી ત્યાં પોતાના કુટુંબની સાથે નિવાસ કરીને રહ્યા હોય એવું પણ દેખાણું. તે મંદિરથી પશ્ચિમનો દરવાજો હતો. મૂર્તિઓના સિંહાસન ઘણા ઊંચા હતા. સિંહાસન ઉપર મૂર્તિરૂપે રહેલા ભગવાન માનો કરુણામય દ્રષ્ટિ કરીને ભોગાવો નદીની સામે જોઈ રહ્યા હોય એમ લાગતું હતું. મંદિરમાં આગળના ભાગમાં રહેલા હનુમાનજી અને ગણપતિજી ભગવાનની સેવામાં હોય તેમ જણાતું હતું. દેશ દેશાવરના લોકો જાણે ત્યાં દર્શને આવતા દેખાય. અને દૈવી સ્વર્ગના જે જે માણસો હતા તેવા માણસોની ત્યાં અખંડ ભીડ લાગેલી રહેતી હતી. આવેલા તે બધા તે મંદિરમાં ભગવાનની પૂજા કરતા હતા. ત્યાં અખંડ મહોત્સવ છવાઈ ગયેલો હતો. વાજિંત્ર વાગતા હતા, તેનો કોઈ પાર જ હતો નહીં. તે વાજિંત્રોનો શબ્દ આકાશમાં છવાઈ ગયેલો રહેતો હતો. મંદિરની ચારે બાજુ સાત સાત માળવાળી હવેલીઓ હતી. તેના સ્તંભ ઘણા સુંદર હતા. એક સમાન પંક્તિબદ્ધ તે સ્તંભોની શોભા તેમાં છવાઈ ગઈ હતી. હીરાચંદ મણિકે વણિકને આવું બધું દેખાયું ત્યારે ઘણું જ આશ્ચર્ય થયું. તે ઘણા ખુશ થઈને હસવા લાગ્યા. કેમ જે તેમને જે દેખાયું હતું તે કંઈ આનુમાનિક ન હતું, કાલ્પનિક ન હતું, પરંતુ અનુભવ હતો. ટૂંકમાં દિવ્ય રૂપે શ્રીજી મહારાજે દર્શન કરાવી દીધા. આવું મંદિર અહીંયા બનશે, ભગવાન પ્રગટ બિરાજમાન થશે, હજારો જીવોનું કલ્યાણનું સદાવ્રત આ ધામમાં ખુલ્લું થવાનું છે. પૂજ્યપાદ ગુરુજીએ હમણાં લોયાની લીલાની કથા કરી, લોયાધામનો મહિમા કહ્યો, લોયામાં ચાલી રહેલું મંદિર એની દિવ્ય વાતો કરી. વાલા ભક્તો, આપ સર્વે ભક્તોને હાથ જોડીને વિનંતી, તમે અથવા તમારા સ્નેહી સંબંધી ઇન્ડિયા જાઓ ને તો એકવાર લોયા દર્શન કરવા જજો, આટલું તો જરૂર કરજો. ભગવાન શ્રીહરિને મહારાજના 60-60 સંતો મહિનાઓ વર્ષો સુધી જે ભૂમિમાં રહ્યા છે એ પવિત્ર લોયાની ધરતી, લોયાની ભૂમિ, ત્યાં કેટલું દિવ્ય કાર્ય અત્યારે પૂજ્યપાદ ગુરુજી કરી રહ્યા છે. તમે જરૂરથી દર્શન કરવા જજો. આવી રીતે અનુભવ થયો. મૂળીપુરના દરબાર રામાભાઈ પરમાર ઘણા વિવેકી હતા. શ્રીહરિ પધાર્યા છે આવા સમાચાર મળ્યા. દરબારના કારભારીનું નામ રઘાભાઈ હતું. તેઓ પગે ચાલીને શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિના સમાચાર સાંભળીને તે દરબારના જેટલા ભાઈઓ હતા તે બધા પણ આવ્યા. ગામધણી દરબારના કાકા રઘાભાઈની સાથે આવેલા. તે બધા પોતાના હાથમાં એક એક નાળિયેર લઈને આવ્યા હતા. તે બધા તનથી ને મનથી એક સરખા હતા, એક મના હતા. તે સૌને ધર્મની ભાવનામાં મમત્વ હતું. તેમને અધર્મ ગમતો નહીં. તે બધા શ્રીહરિની પાસે આવીને હર ખાતા હૈયે ચરણોમાં પડ્યા. કારભારી રઘાભાઈ ઘણા હેતથી સાકરનો ભરેલો થાળ લાવ્યા હતા. તેના ઉપર રૂમાલ ઢાંકેલો હતો. તે સાકરનો થાળ તેમણે શ્રીહરિ આગળ ધર્યો. તેમના ભાઈએ શ્રીહરિને શ્રીફળ ધર્યું. બધા દરબારો શ્રીહરિની પાસે બેઠા. દરેકના મન એકદમ નિર્મળ હતા. તેથી જોતાની સાથે જ શ્રીહરિ અને સંતો તેમને ગમી ગયા. દરેકના મન અતિ નિર્મળ હતા, તેથી ધેરફોર ધેટ ઇઝ વાય તેમને શ્રીહરિ અને સંતો જોતાની સાથે ગમી ગયા. જેનું મન નિર્મળ હોય ને, પવિત્ર હોય ને, એને સંતોને ભક્તોમાં હેત થાય છે. અપવિત્ર મનની વ્યક્તિ એને મૂર્તિમાં હેત થતું જ નથી, સંતો ભક્તોમાં હેત થતું જ નથી. એના મનમાં તો ગંદા વિચારો, ગંદા માણસો, ગંદી વસ્તુઓ જ રમતી હોય. મનને પવિત્ર કરવા માટે ભજન, મનને પવિત્ર કરવા માટે સત્સંગના નિયમ પાળવા, આ બંને વસ્તુ જરૂરી છે. નિયમ પાળે અને ભજન કરે, ધીરે ધીરે અંતઃકરણ એટલે કે મન પવિત્ર થાય. મન પવિત્ર થાય એમ એમ પછી ભગવાનમાં હેત વધતું જાય, સંતો ભક્તોમાં હેત વધતું જાય. આ સિદ્ધ ભગત વાત સાચી ને. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠપુરમાં મૂળીમાં વાવ ઉપર ભોગાવો નદીનું આવવું અને હીરાચંદ શેઠને સમાધિ તેમજ દરબારોનું શ્રીહરિ પાસે આગમન એ નામે 32મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
नीलकंठं भजे।